શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળા છલકાયા છે. જળાશયોમાં પાણીની આવક થતા અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા. કોશરવા અને વાંકાજને જોડતા રસ્તા પર રાતા ખાડીના પાણી ફરી વળ્યા છે. અંભેટી નજીક કોલક નદી પરના કોઝવે પર પાણી ભરાયું છે. ભારે વરસાદથી જિલ્લાના 40 થી વધુ રસ્તાઓ બંધ થયા છે. પરિસ્થિતિને લઈને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. કોલક નદી પરના કોઝવે પર પણ પાણી ભરાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લાના 40 થી વધુ રસ્તાઓ છે તે બંધ થયા છે. ધરમપુર કપરાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કોચરવા અને વાંખાજને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો. કોલક નદી પરના કોઝવે પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને કારણે અવરજવરમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ જિલ્લા અને શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે તે જામ્યો છે. અનેક જિલ્લાના નદી નાળા છલકાયા છે. જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે, તેને કારણે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, અને જેને કારણે હવે વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થવા મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ પ્રકારે આ સમગ્ર કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે. અહીંયા પાણી ભરાયા છે અને જેને કારણે અવરજવર કરવી પણ મુશ્કેલ બની. જિલ્લાના 40 થી વધુ રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે હવે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે અને જરૂરી વ્યવસ્થાઓ છે, કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે જિલ્લાના 40 થી વધુ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઇન પર જોડાયા છે. માનવ, વલસાડ જિલ્લા અને શહેરમાં જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, અનેક લો લેવલ જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે, લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, શું સ્થિતિ હાલ જોવા મળી રહી છે ત્યાં? નેહા, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જે કપરાડા અને ધરમપુરના જે જંગલ વિસ્તારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, 8 ઇંચથી પણ વધારે વરસાદ પડતા જિલ્લાની તમામ નદીઓ ગાંડીતુર બની છે. આપને જણાવવાનું કે જે કપરાડા અને જે જંગલ વિસ્તાર છે, ધરમપુરનો જે જંગલ વિસ્તાર છે, તેમાં જે પાણી આવતું હોય છે એ જે નદી નાળામાંથી જે પસાર થતું હોય છે, આજુબાજુના જે ગામડાઓ હોય છે, ગામડાઓમાં લો જવા માટે લો લેવલ કોઝવે બનાવેલા આવે છે, અને જે રીતે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આ લો લેવલ કોઝવે પાણીના ડુબાણમાં જતા હોય છે. દ્રશ્યમાં જોવા મળે છે કોલક નદીના દ્રશ્યો છે, અને જે રીતે આજુબાજુના જે ગામ છે, ગામોમાં જવા માટે મુશ્કેલી જોવા મળતી હોય છે, અને કેટલાક લોકો જોખમી કરતા પણ જોવા મળ્યા હતા. ખાસ જણાવવાનું કે જિલ્લાના 40 જેટલા રસ્તાઓ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે, અને આવતા 4 દિવસ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. વીટીવી લોકોને અપીલ કરી રહી છે કે જયારે પણ આ રીતે લો લેવલ કેઝવે પર જયારે પાણી પસાર થતું હોય ત્યારે જોખમ ન ખેડવું. જી નેહા, બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર.